तो जय श्री कृष्ण मित्र मित्रों, केम छो बधे बधा तमारू स्वागत छे फरी वार अभिषेक एजुकेशन गुजराती नामनी यूट्यूब चैनल में। विद्यार्थी मित्रों, धोरण 11 गुजराती बराबर छे। आई होप तमारू आजनू जे छे बीएनु पेपर ए बहुज मस्त गयो हशे, सॉल्यूशन जोई लीधुं हशे बराबर छे। हवे आपणे वात करीशुं बीए गुजरातीनी। हवे गुजरातीनी सोमवारे एक्जाम छे अने एना माटे जे छे आपणे मोस्ट एम्पी क्वेश्चन अने मोस्ट इम्पोर्टंट पेपर जे छे ए अपलोड करी नाखेल छे। ओके, मोस्ट एम्पी क्वेश्चन मोस्ट इम्पोर्टंट पेपर अपलोड करी नाखेल छे तथा ग्रामरनी जे छे ए सीरीज पण मूकी दीधी छे। चेक द प्लेलिस्ट, लिंक इन डिस्क्रिप्शन। ओके, तो आजे जोईशुं एक मस्त मजानो त्रिपुटी वीडियो, એટલે કે આપણો ગુજરાતીનો ત્રીજો વિડિયો, એક ઓલ્ડ પેપર ધોરણ 11 ગુજરાતી વાર્ષિક પરીક્ષા 2000। થોડું તમને ઝાંખું દેખાશે બરોબર છે, કારણ કે પિક જ આવ્યો છે, મારી પાસે પણ ફોટો જ આવ્યો છે, એટલે થોડું ઝાંખું થઈ શકે છે। ઓકે, વાર્ષિક પરીક્ષા 2019નું ગુજરાતીનું એસવીએસ એસનું પેપર જે અત્યારે 4-સ્ટારનું થયું છે। ઓકે, તો ચાલો જોઈએ છે શું પેપરમાં। જો નાવી કરતો જો તમને શું કરવાનું છે, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન્સ જે છે એ કરીને જવાના છે બરાબર છે, પદ તથા જે આપણો ગ્રામર છે એ કરીને જવાનું અને આ પણ કરીને જવાનું રહેશે। ઓકે, નાવી કરતો બોલ્યો કાવ્યના કવિના સ્ત્રીના કઈ સ્ત્રીનો નામનો ઉલ્લેખ છે। ઓકે, તો હલ્યા આવશે એમાં તો આન્સર ઉખાણાના કાવ્યના કવિનું નામ મેં તમને કીધું છે, અનુક્રમણિકા તો ભૂલથી બી ના છોડતા, અનુક્રમણિકા આખી કરીને જવાની છે। મનમાં ચાંદલ્યો ઉગ્યો, કાવ્યના નાયક શા માટે રોકાવાની ના કહે છે। ઓકે, તો આ સ્વાધ્યાયનો છે, મેં તમને કીધું છે એક એક વાક્યને બે બે વાક્યો છે શું કરવાનું છે। જંગલમાં જાળવાને શા માટે જોખમ અનુભવાય છે। વધસ્તંભ પર કોને જડી દેવામાં આવે છે, ઈસુ ખ્રિસ્તને, બહુ જ મસ્ત ચેપ્ટર છે, ખીલા ચેપ્ટર। ઓકે, પછી શાની પીછી ફરતી રહી છે, તો અંધકારમય અસત્યની, ઓકે અંધકારની પીછી, ઓકે કૌંસમાં અસત્ય લખવાનું, સહી નથી ગઝલને આધારે શ્રદ્ધા વિશે કવિના વિચારો કે પુરાવાની જરૂર ના હોય જો શ્રદ્ધા પ્રોપર હોય તો। ઓકે, ચલો ધણી, અહીંયા જો તમને 3-4 વાક્યોમાં પ્રત્યેકના 2 ગુણ અને બધા જ કમ્પલસરી છે, ઓકે કોઈ જ ઓપ્શન નથી, ખાલી અહીંયા તમને એક ઓપ્શન આપ્યો છે। તો હવે તમને શું કરશે ખબર છે, 4 પૂછશે એમાંથી 3 લખવાના, એવો ઓપ્શન આવશે। બાળપણમાં કવિ મિત્રો સાથે શું કરતા હતા, ધણની નસે નસમાં સીમ રહી ધસી રહી છે બરાબર છે, જે સીમ અને ગળ સોનેટ છે તમારું, તો એમાંથી પૂછવામાં આવે છે, બહુ જ મસ્ત ચેપ્ટર છે કે પેલા ખાતા હોય છે, ગાયો વાગોળતી હોય છે બરાબર છે, અને ઊંઘના ઝોકા ખાઈ રહી હોય છે, તો એવામાં જે છે અસીમ શાંતિ હસી રહી હોય છે, અને કવિને એવું લાગે છે કે જે શ્રમનું અમૃતમય સત્વ છે એ ધણની પેટમાં જે છે આગળ વધી રહ્યું છે, અને કંઈક આવું કહે છે। પછી જો બાળપણમાં કવિ મિત્રો સાથે શું શું કરતા હતા, તો બોરડી વીડવા જતા અને ચીબડા ચોરવા જતા બરાબર છે, પછી વડના ટેટા પાડતા અને આ બધી ક્રિયાઓ કરતા હતા, અને પછી જે ભેગું થાય એને એક ઢગલી કરતા અને ઢગલી કરીને પછી દરેકના ભાગ પાડતા કે આ ભાગ આનો, ચીનુનો આ ભાગ હાનિયાનો, આ ભાગ કાનિયાનો, અને એક છેલ્લે કહેતા એક ભાગ ભગવાનનો। કવિ મનવાના રોજ મનવાના ગજ કેવું, કવિને મનવાના ગજ કેવા લાગે, ગજ એટલે આપણા ગ્રામરમાં આવે છે બરાબર છે, ધાતુની પટ્ટી। ઓકે, ચલો પછી નેક્સ્ટ હું વાત કરું ચક્રવાકને ક્યાં વસવાનું કહે છે, શિબિરમાં પાછા ફર્યા પછી સમ્રાટ અશોકની મનસ્થિતિ કેવી હતી, શિબિરમાં પાછા ફર્યા બાદ સમ્રાટ અશોકની મનસ્થિતિ કેવી હતી। જો અહીંયા તમે જોયું હોય તો દરેકમાં જે છે એ 20 ચેપ્ટર પહેલાંનું પૂછ્યું છે। ઓકે, શું દરેકમાં 20 ચેપ્ટર પહેલાંનું પૂછ્યું છે, તો એવું મે બી થઈ શકે કે આ જે છે 20 ચેપ્ટર પહેલાંનું પૂછ્યું છે, એટલે એવું થઈ શકે કે ભાઈ તમારા જે સવાલો છે મોટા એ 20 ચેપ્ટર પહેલાંના પણ પૂછાઈ શકે, પરંતુ જનરલી 20 પછીના જ પૂછાતા હોય છે, પણ એ જે છે તમારે આઈએમપી કરીને જવાના છે। જીભના લેખકનું નામ જે છે જ્યોતિન્દ્ર દવે ક્યાં છે, આર્યા। ઓકે, ચલો જમાના પ્રમાણે ગદ્યનો સાહિત્ય પ્રકાર, જમાના પ્રમાણે બહુ જ નવલિકા છે, બહુ જ મસ્ત ચેપ્ટર છે। ઓકે, પછી જો અહીંયા હું વાત કરું તો તમને થોડું ઝાંખું દેખાતું હશે, પરંતુ હું જે છે એ હું તમને કહું છું કે દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા માંગતા હતા, તોફાન દિન। રમણીકલાલ પોતાની સ્થિતિ માટે કઈ ઘટનાને જવાબદાર ગણે છે, કે જે ધૂળી આપેલા શાપની ઘટનાને, જીને અધિકાર પાસે શી શરત મૂકી કે જ્યારે તે અધિકારના ઘરમાં હોય ત્યારે કોઈને ઘરમાં ન આવવા દેવાની, જે છે 25 વીઘા જમીનનું ધૂળીએ શું કર્યું, તો જે છે 25 વીઘા જમીનનું કૂતરાને રોટલા ખવડાવવા તથા પરબડી બંધાવવા માટે, તમે હો તો શું કરો, મને કમેન્ટ
કર છો, બરાબર છે? અમુક તો અમુકને તો હે ને જેલસી થતી હશે નહીં આ સાંભળીને. ઓકે, જયશંકરની કુમુદ બનવાની ઈચ્છા સાથી અધૂરી થઈ હતી, બરાબર છે? કારણ કે જે પેલું ના મંડળીને ગોવર્ધનરામ ત્રિપાઠીને મંડળીનું નાટ્યમાં જે સરસ્વતી ચંદ્ર છે એનું નાટ્યમાં જે છે ફેરફાર કરવા મોકલ્યો હતો, અને એમણે એક પહેલો અંક, સરસ્વતી ચંદ્રનો પહેલો અંક જે છે એનું મંડળીમાં જે છે મંડળી નાટ્યમાં રૂપાંતર કરી આપ્યું, પરંતુ એમાં સરસ્વતી ચંદ્રની ચોપાટી ઉપર ભાષણ કરતો તથા લોકહિતની વાતો કરતો, આ શબ્દો આવવા જોઈએ, લોકહિતની વાતો કરતો જે છે એ દેખાડ્યો છે. કોઈ પણ કારણ હોય પણ મંડળીને એવું લાગ્યું કે બોમ્બેની પ્રજાને આ નાટક નહીં ગમે, એટલે એમણે કામ ભંગ કરી દીધું, એટલે એમની કુમુદ ભરવાની ઈચ્છા રહી ગઈ. સ્ટેચ્યુ રમવાની મજા દ્વારા લેખક શું કહેવા માગે છે? સ્ટેચ્યુ રમવાની મજા દ્વારા લેખક શું કહેવા માગે છે? આ સ્વાધ્યાય 12 છે. જોકે જે છે આ નહીં પૂછાય, તમને ચાન્સીસ આર વેરી લો. ભાઈએ અમુને લગ્નમાં શી ભેટ આપી હતી? પાંચીકાની ભેટ આપી હતી, ખબર છે ને? કારણ વિસ્તારમાં લખો એવું લખવાનું કે અમુએ તેના ભાઈને જે લગ્ન થતા હોય છે ત્યારે એને મશરૂમની કોથળીમાં પાંચીકાની ભેટ આપી હતી, અને એમાંથી 25 રૂપિયા એના પપ્પા જોડેથી લઈને લેખકે એના પિતા પાસેથી 25 રૂપિયા લઈને એ જ મશરૂમની કોથળીમાં પાંચીકાની સાથે 25 રૂપિયા આપ્યા હતા. ઓકે, અલી ડોસો હોશિયાર શિકારી હતો, શા માટે કહી શકાય? જે તેતરવાળું હતું, એ ધૂળમાં ધૂળ મિલી ગયેલું તેતર જે છે, કાબર ચિત્રા તેતરને પણ જે છે અલી ડોસો શોધતો કે બીજા ક્ષણે તેતર એના હાથમાં હોય ને, બરાબર છે? એની ગરુડની, ઇટલીના ગરુડ જેવી જે છે નજર સસલા પર, સસલાના કાન પર પડતી રહે, બીજી ક્ષણે સસલું બચી ન શકતું, આવું કંઈક આવે છે. ઓકે, ચલો, ધૂળીની મનોવૃત્તિઓ તમા સોરી ધૂળીની પ્રવૃત્તિઓ તો જે જે એણે પ્રવૃત્તિઓ કરી છે, બરાબર છે? એણે જમીન વેચીને જે છે લહેરચંદભાઈને, બળદ વેચીને જે છે વણિક લહેરચંદભાઈને 2 બળદના 600 રૂપિયા ઉપજ્યા હતા, અને લહેરચંદભાઈને કોઈ મરનારના ભલું થાય એના માટે કરજો લહેરચંદભાઈએ પાછું શું કર્યું, પરબડી બંધાવી હતી. પછી ધૂળીએ 25 વીઘા જમીન કૂતરાને રોટલો ખવડાવવા અને પછી પેલા માટે કરી હતી, ઓકે, પરબડી બંધાવવા. અને એક ત્રીજું જે હતું કે ભાઈ જે વધારાના પૈસા છે એની ચાંદી ખરીદે, ચાંદી ખરીદીને રામજીના મંદિરમાં શું ચડાવ્યો હતો, મુકુટ ચડાવ્યો હતો. જે અને પોતે શું કામ કરતી હતી, લાકડાના ભારત તથા ઘાસ જે છે ઘાસ અને લાક ઉસકી લાવતી હતી, અને એની જે દીકરી છે, ઓકે, એ શું કરતી, તળાવમાં ખોદતી હતી. ઓકે, જંકુના અંતરમાં દર્દ ક્યારે થયું, બરાબર? તો એ પણ જે છે એ સારો એવો ક્વેશ્ચન છે. ઓકે, ચલો, પછી વ્યાકરણ મેઇન તમે આના માટે જ આવ્યા છો, આવ્યો, બરાબર છે? વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે, એટલે ખાલી વાક્ય તમને આપ્યું હશે કે ટળ વડે નિરખી રચના વને તરકડે સમજી રચનારને, પછી લાવ ચીર દેચ કે નીકળ નીકળ આ લે તારું જીભડું, બરાબર? તો જે તમારું ચેપ્ટર છે જમન જમકુનું એમાંથી છે. મેં જીભના તાબામાં રહે છે, એ જીભના તાબામાં રહે છે, તો ભાવે વાક્ય બનાવો કે એનાથી જીભના તાબામાં રહેવાય છે. ઈશ્વરથી ઉડતા ઉડતા પંખીને સ્ટેચ્યુ કહેવાય છે, તો કડતરી ઈશ્વર ઉડતા પંખીને સ્ટેચ્યુ આપણા પહેલામાં છે. આ બંને જે છે ના આયડ્યું જે છે આપણા ગ્રામરમાં છે. ઓકે, વરસાદ પડી રહ્યો છે, નિષેધ વાક્ય, વરસાદ નથી પડી રહ્યો. ઓકે, તમે જો ગ્રામર જોયું હશે તો તમે સમજશો, સમજ તમને એમાં મળી જશે, તો કોઈ બી વાક્ય હશે પૂછાઈ જશે. નાળિયેરના કાચલાની જેમ એની ખોપરી ફાડે, આપણા જ પહેલામાં છે ગ્રામરમાં ઉદ્ગાર વાક્ય, બરાબર? કે ભાઈ અરે રે, નાળિયેરના કાચલાની જેમ એની ખોપરી ફાટી ગઈ, પછી ઉદ્ગાર ચિહ્ન આવશે. ખોટા, બધા નાના ભાઈ હાજરી મળ્યા, તો આ કઈ સેન્ટેન્સ, બધા નાના ભાઈની હાજરીમાં મળ્યા. ઓકે, તો એવું આવે. પછી વાત વાળી લેવી, આપણા રૂઢિપ્રયોગમાં છે કે વાતનો વિષય બદલી દેવો. પછી ચહેરો, ચહેરો એટલે શું, અને પરસેવો એટલે શું, પરસેવો એટલે ખબર પડી ગઈ પસીનો ને આ, બરાબર? અને ચહેરો એટલે તો શુદ્ધ પવિત્ર તો થાય નહીં, આ બચ્યું એટલે આ એનો આન્સર થઈ જશે. પછી વિરુદ્ધાર્થી લખવાનું, ટાઢ એટલે ઠંડી થાય, બરાબર છે? તો બીજી બાજુ શું લખવાનું, ગરમ પણ લખી શકો છો તમે. ઓકે, પછી સમજવું, આ જીભનો છે, ઓકે, આ ટાઢવાળો, સમજવું જે છે તો ના સમજવું પણ કહી શકાય અથવા ગેરસમજવું પણ કહી શકાય. ઓકે, પછી ઓ બાબા રે, આ તો જો, ચલો આ બાજુ આવીએ. યસ, પછી યોગ્ય શબ્દ સમૂહ, ગમાણ, ગમાણ કોને કે આપણા આઈએમપીમાં છે. પછી બોજો એટલે શું, એ પણ જે આપણા આપણા આઈએમપીમાં છે. પછી ઉટકવું આપણા આઈએમપીમાં હતું, બરાબર છે? અને મહેનત, મહેનત એટલે મહેનત, ઓકે, તો એ પણ છે આપણા આઈએમપીમાં. એકવાર નક્કી કરીશું એટલે એની મેળે વળી જશે, તો એટલે એનો થઈ જશે જે આપણું સંયોજક. ધૂળીની આ પાવનકથા મેં સાંભળી હતી પણ એને મળ્યો ન હતો, ધૂળીની પાવનકથા સાંભળી હતી પણ, ઓકે. તો ચલો નેક્સ્ટ,
रामे बाण थी वाली ने हण्यो। रामे बाण थी कई विभक्ति वपराई है ये तमारे कहेवानी छे। वैभव आगाशी पर पतंग चगावे छे एमा पण विभक्ति तमने जणावनी छे, पण जनरली आ विभक्तिओ पूछाती नथी, सो तमे इग्नोर कही शको छो। पूछाय तो एक मार्क्स छे ने शू, हवे तमे विभक्तिओ भणवा तो नहीं जवाना। ओके चलो, शिक्षित तो शिक्षकनी जोड़नी अने मोहल्लो मोहल्लानी जोड़नी पण तमारे कहेवानी छे। पछी चीर अने चीर तथा बीन अने बीन आ बन्ने जे छे आपणा तळ जे तमे अर्थभेद जोया होय एमां हशे। ओके शब्दोना अर्थ तीर अने दाम तो ए तमारे जोई लेवाना छे। ओके परथी अहींया अर्थग्रहण आप्युं छे, अर्थग्रहणना आईएमपी हुं तमने सेपरेट आपी दईश। सो आ अर्थग्रहणने ना जुओ एम पण कंई खास नहोतुं देखातुं, सेम टू सेम आना पण आईएमपी जे छे ए तमने आजना दिवसमां के आવતીકાલે મળી જશે, ડોન્ટ વરી અબાઉટ ધેટ। ઓકે પછી આ મેઇન જોઈ જજો, ઋતુરાજ વસંત મોબાઈલ આશીર્વાદ કે અભિશાપ બરોબર, અને મારો યાદગાર પ્રવાસ, ઇન શોર્ટ આને પણ જોઈ જજો, આ ત્રણ ટીક કરી દો બરોબર। અને હવે એક બીજા જે છે હું આઈએમપી એસે આપી દઈશ તો એ પણ જોઈ જજો। ઓકે પણ આ ત્રણમાં ખાસ કરીને મને એવું લાગી રહ્યું છે કે તમારો યાદગાર પ્રવાસ તથા આ મોબાઈલનું જે છે આશીર્વાદ જે છે અભિશાપ કે આશીર્વાદ અને આ યાદગાર પ્રવાસ આ પૂછાવાના પૂરા ચાન્સીસ છે। ઓકે બટ તમે આને એકલાને ના કરતા, અને યાદ થોડી કરવાનું છે આપણે, તમને ખબર છે ગોખવાની વસ્તુ જ નથી નિબંધ બરોબર, એ તમારે જાતે જ લખવાનો હશે। સો ખાલી જસ્ટ એના વિચારોને યાદ જે છે સમજીને જજો। તમારે શહેરમાં યોજાયેલ પુસ્તક મેળાનો આશરે 100 શબ્દોમાં અહેવાલ લખવાનો છે। ઓકે મોસ્ટ આઈએમપી અહેવાલ છે આયો બરોબર, અત્યારે આ પછી વિડીયો એટલે અહેવાલ લેખનનો પણ તમને વિડીયો મળશે। ઓકે તો અહેવાલ લેખનમાં પણ આ હું મૂકી દઈશ કે જે મોસ્ટ આઈએમપી હશે। ઓકે ચલો પછી, નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, શત લાગણ જો સિંહ કરે તોય તૃણ નહીં ખાય। તો આ પણ જે છે એ વિચાર વિસ્તાર છે। ઓકે આના અલાવા પણ હું તમને વિચાર વિસ્તારના આઈએમપી આપવાનો છું બરોબર છે, તૈયાર રહેજો, સબસ્ક્રાઇબ કરી રહેજો। આ પણ આઈએમપી જે છે આના અલાવા પણ ઘણા આઈએમપી વિચાર વિસ્તાર જે છે એ હું તમને આપતો રહીશ, તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોનને ઓન કરીને જજો જેથી જે છે તમને નોટિફિકેશન મળી જાય વિડીયોની। ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી